दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया तो नीचे पर आपको रेड बटन में सब्सक्राइब करके लिख रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास, आशाएं हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार, आशाएं तूफानों को चीर के, मंजिलों को छीन ले, प्रोपेन थी उच्चतर
કલ કે એટલે કે બ્યુટીન અને ગનજાલ એટલે કે બ્યુટીન અને તેનાથી વધુ હોય તેવા હલકી સંઘટકો એટલે અલગ અલગ બંધારણ દર્શાવે કોણ કોણ તો કે ભાઈ બ્યુટીન અને એના કરતા આગળના અલગ અલગ જુદા જુદા બંધારણ દર્શાવે છે યાદ રાખજો જો ભૂલ તમારે તમારી ન
ના ખાવા દેવી હોય તો કાર્બનની ગણતરી કરવાની. કાર્બન એ વધુ વધુ કેટલા સંયોજનો જોડાયા કે એની સંયોજકતા વધુ વધુ કેટલી છે તો કે ચાર. એની ચારે ચાર સંયોજકતા કમ્પ્લીટ કરતા કંઈ ગરબડ થવી જોઈએ નહીં. બસ આટલી ગણતરી તમે કરશો તો કોઈ દિવસ ભૂલ પડશે તમારે લોકોએ નહીં. આ વાત ખાસ મગજમાં આપણે રાખવાની. તો આ આચ્યા સી ફોર એ એટલે બ્યુટી સંઘટકો કેટલા તેના સંઘટકો તો કે ત્રણ. પહેલો કયો બ્યુટવાનિન, બીજો કયો બ્યુટુઇન, ત્રીજો કયો ટુ મિથાઇલ પ્રોપાઇલ. આ સંઘટકો કઈ નાખોના તો કે ભાઈ બ્યુટીન નાખોના. બ્યુટીન સ્ક્રીનશોટ તમે આનો લઈ જ વ્યવસ્થિત રીતે. ત્યારબાદ આવે છે કોયડા નંબર 13.9. તો કોયડા નંબર 13.9 ની અંદર શું છે આપણે જરા જોઈ લઈએ. તેમાં C5H10 એટલે પેન્ટીન. કોણ? પેન્ટીન. પેન્ટીન ના જુદા જુદા બંધારણીય સંઘટકો ના નામ લખવાના થાય. તેના સંઘટકો કેટલા છે તો કે પાંચ. કેટલા છે? પાંચ. મેં જે રીતે ત્રણ બનાવ્યા એવી તમે તમે પાંચ બનાવશો તમને આવડી જશે. એમાં પછી હવે આપણે આલ્કીનની સંઘટકતા આપણે એની કઈ સંઘટકતાનો અભ્યાસ કરવાનો છે આપણે તો કે ભાઈ ભૌમિતિક સંઘટકતા. આલ્કીનની ભૌમિતિક સંઘટકતાનો આપણે અભ્યાસ કરવાનો થાય છે. કઈ સંઘટકતા તો કે ભાઈ ભૌમિતિક સંઘટકતાનો આપણે અભ્યાસ કરવાનો થાય. આલ્કીન તો કાર્બન કાર્બન વચ્ચે કેટલા બનશે? દ્વિબંધ. જો બહુ સાદી ભાષામાં અને બહુ સહેલાઈથી તમને લોકોને આ વસ્તુ સમજાવવા માંગુ છું. જો આ તમે સમજી જશો તો કઈ તમારા પ્રશ્નો ઉદ્ભવશે નહીં. પરીક્ષામાં આપણી કદાચ સાદી પરીક્ષામાં પૂછાય ભૌમિતિક સંઘટકતા તમે સમજાવવા છે તે છે તો લાંબુ લખાણ કરવું પડે. પણ નીટ બેઝ, ZEE બેઝ, ગુજકેટ બેઝ કે 12મા ધોરણ માટે તમારી વ્યાખ્યાને શું કહેવા માંગે એની વસ્તુ અગત્યની. એટલે હવે હું તમને જે પોઈન્ટ સમજાવવા માંગુ છું એ તમારો ક્લિયર પોઈન્ટ થઈ છે તો ભૌમિતિક સંઘટક સાથે તમને લોકોને તરત જ આવડી જાય. ભૌમિતિક સંઘટકતા મારી ભાષામાં સમજાવું છું તમે ચોપડી કરતા મુખ્યત્વે બે પ્રકારની હોય. એક હોય છે સીસ અને બીજી હોય છે ટ્રાન્સ. હોય છે ટ્રાન્સ, સીસ અને ટ્રાન્સ. બહુ સાદી ભાષામાં આપણી રીતે સમજાવું છું. આલ્કીન કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ હોય તો કે ડબલ બંધ. સમઘટકતા આપણને લોકોને ખબર હશે કેટલા કાર્બનથી શરૂ થાય? ચારથી. પ્રોપીન સુધી તો હોતી જ નથી. બરાબર, આ એક વાત મગજમાં રાખવાની. હવે બે સ્થાન અહીંયા, બે સ્થાન અહીંયા. ટોટલ સ્થાન કેટલા છે? ચાર. કેટલા છે? જો આ બંને સ્થાન માં સમાન ઘટકો હોય. કેવા હોય? સમાન ઘટકો. ખાસ યાદ રાખજો, દ્વિબંધ ધરાવતા કાર્બન કાર્બન કાર્બનની બે સંયોજકતા પૂર્ણ હોય છે. પૂર્ણ તો કે હા, પરંતુ બંને કાર્બનની બાકીની બંને સંયોજકતા માં આ બાકીની બંને કાર્બન કાર્બન બાકીની સંયોજકતામાં જો સમાન પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ એક સાથે એક સીધી રીતે એક સરખી રીતે અથવા એક જ દિશામાં અથવા એક જ વિન્યાસમાં ગોઠવાયેલા હોય તો તેને
विरुद्ध दिशा में गोठवायेला हो तो तेने केवा केवाय ट्रांस संघटको कहे छे। व्याख्या करता समझण वधारे अगत्यनी छे। केवी रूपकगतिने समझ कई के तो आम जो हूँ तमारी सामे संयोजन लखू छु ब्यूटीन हूँ लखी आपणे ब्यूटीन तो भाई सी एच थ्री सी डबल वन सी सी एच थ्री आ कोण छो तो के भाई ब्यूटीन कोण ब्यूटीन एच एच आया तो व्यवस्थित सी एच थ्री सी एच सी डबल वन एच ओ चार का एक बे त्रण ने हाइड्रो त्रण छे बे सी फोर एच एट थई गयो ब्यूटीन तो यस હવે બે કાર્બન તો મૂકી દીધા આપણે ડબલ બન હવે આના સ્થાને જોવાનું છે તો જો અહીંયા સી એચ થ્રી મૂકો તમે અને અહીંયા સી એચ થ્રી મૂકો એચ એચ આ ગોઠવણ થાય તો બંને બાજુ સમજો પાસ બંને બાજુ શું છે તો કે સી એચ થ્રી સી એચ થ્રી સમાન બાકીની બંને સમાન પરમાણુ એક સરખી રીતે ગોઠવાયેલા હોય તો આ બંધારણને શું કહેવાય સી સરનામું છે એક બે ત્રણ ચાર સીસ બ્યુટ ટુ ઈ આમના શું બનશે સીસ બ્યુટ ટુ ઈ શું કહેવાય સી સીસ અથવા બીજું નામ શું કહેવાય સમપક્ષી શું કહેવાય સમપક્ષ અથવા સમપક્ષી સરખા પક્ષમાં આવેલું હોય તે સમપક્ષી પક્ષી એટલે ઉડેલી પક્ષી નહીં એક જ સરખા પક્ષમાં આવેલો હોય છે અને આને શું કહેવાય વિપક્ષી શું કહેવાય વિપક્ષ હવે જો આ સી એચ થ્રી અહીંયા આવતા હોય અથવા તો આ સી એચ થ્રી અહીંયા આવતા હોય એટલે શું કહેવાય ટ્રાન્સ શું કહેવાય ટ્રાન્સ એ આપણે જે બનાવી આપણે સી ડબલ વન સી જો સી એચ થ્રી સી એચ થ્રી એચ એચ જો બાકીનું બધું સમાન જ છે કાંઈ ફરક પડતો નથી આ જ વસ્તુ છે પણ અહીંયા બંને એક જ લાઈનમાં છે અહીંયા બંને એકબીજાથી કેવા થઈ ગયા તો ક્રોસ કેવા થઈ ગયા ક્રોસ વિરુદ્ધ બાજુ છે આને શું કહેવાય ટ્રાન્સ બ્યુટ ટુ ઈ શું કહેવાય ટ્રાન્સ અથવા તો વિપક્ષી બ્યુટ ટુ ઈ આ ખાસ મગજમાં તો યાદ રાખજો બાલ્કિનની સમઘટકતા છે એમાં ભૌમિતિક સમઘટકતા મુખ્યત્વે બે પ્રકારની કેટલા પ્રકારની તો કે ભાઈ બે પ્રકારની એક કઈ તો કે ભાઈ સી સ્કાય સી બીજી કઈ તો કે ભાઈ ટ્રાન્સ કઈ ટ્રાન્સ સી માં શું હોય તો કે ભાઈ દ્વિબંધ ધરાવતા કાર્બનના જે છેડા છે એ છેડે સમાન વસ્તુ આવેલી હોય એક જ લાઈનમાં ટ્રાન્સ માં સમાન આવેલું હોય એક બંને વસ્તુ એકબીજાની કઈ સામે આવેલી વિરુદ્ધ બાજુ આવેલી કઈ બાજુ આવેલી હોય વિરુદ્ધ બાજુ આના કારણે શું થાય તો કે અહીંયા આ ધ્રુવીય હોય કેવું હોય ધ્રુવીય ધ્રુવીય હોય ધ્રુવીય હોય એટલે શું ધરાવે દ્વિધ્રુવીય ચાક માત્રા દર્શાવે છે દ્વિધ્રુવીય ચાક માત્રા દર્શાવે આ સ્લે કેટલી છે તો 0.3 ડી ડિવાઈડ દ્વિધ્રુવીય ચાક માત્રા હોય તો કે આની ત્રીજો ચાર માત્રા સરે કેટલી થાય તો કે ભાઈ 0.31 ડી કેટલી થાય 0.31 ડી ટ્રાન્સ ની વાત કરી તો જેટલું આનું આકર્ષણ એટલું આનું આકર્ષણ જેટલું આનું આકર્ષણ એટલું આનું આકર્ષણ બંને એકબીજાની કેવા કે વિરુદ્ધમાં વિરુદ્ધ દિશામાં સરખા બળ લાગે એટલે બળનું પરિણામે બળ કેવું થઈ જાય તો કે શૂન્ય તો આ કેવું હોય તો કે અહીં અયધ્રુવી હોય છે આ બંધારણ અધ્રુવીય હોય કેવું હોય અધ્રુવીય હોય છે આ બંધારણ છે કેવું હોય તો કે ભાઈ અધ્રુવીય હોય છે અધ્રુવીય એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે નહીં દ્વિધ્રુવીય ચાક માત્રા કેટલી થઈ જાય તો કે 0 કેટલી થઈ જાય 0 ડિવાઈડ થઈ જાય છે એક ખૂબ જ અગત્યનો હોય છે ફરીવાર
આલ્કીનની સમઘટકતાની વાત કરતા હતા, એમાં આપણે કઈ સમઘટકતાનો અભ્યાસ કરીએ છીએ? તો કે ભાઈ ભૌમિતિક સમઘટકતાનો અભ્યાસ કરીએ છીએ. કઈ સમઘટકતાનો અભ્યાસ કરીએ છીએ આપણે? તો કે ભાઈ ભૌમિતિક સમઘટકતાનો અભ્યાસ કરીએ છીએ. તો ભૌમિતિક સમઘટકતા મુખ્યત્વે કેટલા પ્રકારની હોય? તો કે ભાઈ બે પ્રકારની હોય છે. કેટલા પ્રકારની હોય છે? તો કે બે પ્રકારની, એક છે સીસ અને બીજી છે ટ્રાન્સ. એક છે સીસ અને બીજી છે ટ્રાન્સ. સીસ ની વાત કરીએ તો સીસ સમઘટકતા કોને કહેવાય? તો જો આ નામ પરથી બહુ સરસથી સમજાય જાય તમને કે ભાઈ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, પછી જે બે સંયોજકતા છે તેમાં સમાન જગ્યા સમાન પરમાણુ આવેલા હોય તો એ સીસ કહેવાય. પણ સમાન પરમાણુ એકબીજા સામસામા હોય, એટલે વિરુદ્ધ દિશામાં હોય, તો એને કેવા કહેવાય? ટ્રાન્સ કહેવાય. સીસ છે એ કેવો હોય? તો કે ધ્રુવીય હોય. કેવો હોય? ધ્રુવીય. દ્વિધ્રુવીય ચાક માત્રા દર્શાવે. હું દર્શાવે દ્વિધ્રુવ ચાક માત્રા. અને આશરે એની દ્વિધ્રુવ ચાક માત્રા કરી છે તો 0.33 / 0.33. જ્યારે ટ્રાન્સ સમઘટકો છે એ કેવા હોય? તો કે અધ્રુવીય. કેવા હોય? અધ્રુવીય. અને એની દ્વિધ્રુવીય ચાક માત્રા કેવી છે? તો કે 0. કેવી છે? કારણ કે બંને એકબીજાની અસરોને શું કરશે? તો કે નાબૂદ કરે છે. શું કરે? નાબૂદ કરે છે. સ્ક્રીનશોટ લઈ ગયો વ્યવસ્થિત રીતે. આને આધાર કેટલાક થોડું જોઈ લઈએ આપણે, પછી વધારે આગળ અભ્યાસ કરીએ. કોયડો છે 13.10. એક કોયડો જોઈ લઈએ. નીચેના સંયોજનના સીસ અને ટ્રાન્સ સમઘટકો દોરો અને એના IUPAC શું કરો? તો કે ભાઈ નામ લખો. શું લખો? નામ લખો. તો પેલું છે CH Cl 11 CHCl. તો જો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે હું કર નાખવાનું હોય તો કેટલા ડબલ બંધ લખી નાખવાનું? આકાશે આપ લખવાનું. હવે કાર્બન ની સંયોજકતા કેટલી બાકી રહે? તો કે બે. હવે અહીંયા શું છે? તો કે એચ અને સીએલ. એચ સીએલ અહીંયા તો મૂકી દીધું. એચ અને સીએલ તો અહીંયા બંને સરખું, અહીંયા બંને સરખું. તો આને કેવો સમઘટક કહેવાય? તો કે સીસ. કેવું કહેવાય? સીસ. એ જ વસ્તુ અહીંયા જોઈએ. H H Cl Cl ત્રણ થઈ ગયું ટ્રાન્સ. શું થઈ ગયું? ટ્રાન્સ. બસ હવે તો નામકરણ કરતા તમને આવડે છે. આ તો ક્યારે ટેક્નોગ્રામ સાચું અમૂલ્યું હોય તો આવું તમે નામ ન કરો. 1 2 છે. 1 2 બે કેવું લખાય? ડાય ક્લોરો ઇથેન. 1 2 ડાયક્લોરો ઇથેન. પણ બંધાણ કેવું બનાવ્યું આપણે? સીસ. નામ અહીંયા કહેલું ટ્રાન્સ. 1 2 ડાયક્લોરો ઇથીન. સોરી ઇથેન નહીં, બહુ થશે ઇથીન. 1 2 ડાયક્લોરો ઇથીન. નામ પણ બની સીસ. 1 2 ડાયક્લોરો ઇથીન અને ટ્રાન્સ 1 2 ડાયક્લોરો ઇથીન. ચોપડીમાં ઇથેન આપ્યું છે. ચોપડી ની અંદર હું આપ્યું છે, ઇથેન આપ્યું છે. પણ એ ચોપડી ની શું છે? તો કે ભૂલ છે. બનતું હોય માનવ માત્ર છે, ભૂલ ને માત્ર છે. ખરેખર ડબલ બંધ આવે એટલે ઇથેન આવે નહીં. જો ચોપડી મુજબ નામકરણ હોય તો એ આમ થાય. આમ હોય ને તો 1 2 ડાયક્લોરો ઇથેન થાય. આમ હોય તો પણ અહીંયા શું છે બેટા? તો કે ભાઈ ડબલ બંધ. શું છે? ડબલ બંધ. એટલે શું આવશે? તો કે ઇથીન.
છોટું પાડી લખો તો કોઈ દિવસ બને ત્યાં સુધી ભૂલ પડે જે વસ્તુ આ બાજુ છે એ જ વસ્તુ એ રીતે મૂકી ગયો એટલે હું ક્યુ બંધારણ થઈ ગયું તો કે સીસ એના કરતા ઉલટું વિરુદ્ધ બાજુ મૂકી ગયો આ ક્યુ બંધારણ થઈ ગયું ભાઈ તો બસ હવે બીજું કઈ આપણે ફરક રહેતો જ નથી હવે આપણે નિયમ મુજબ સૌથી લાંબામાં લાંબી કાર્બન શૃંખલા શું કરવી પડે તો કે પસંદ કરવી શું કરવી પડે તો કે ભાઈ પસંદ કરવી પડે કઈ રીતે કરાય તો જો આમ કરાય તમારે CH3 CH2 અને કુ CH5 થઈ ગયું યસ પછી પાછો કાર્બન ડબલ બોન્ડ કાર્બન પાછો CH2 CH3 આ હવે અહીંયા શું છે તો કે ભાઈ CH3 અહીંયા પણ શું છે તો કે ભાઈ CH3 છે CH3 તો યસ હવે આનું નામ 1 2 3 પછી 4 અહીંથી 1 2 3 પછી 4 આ નામ શું છે તો કે 3 4 ડાય મિથાઇલ 3 4 ડાયમિથાઇલ ખરેખર હા 3 4 ડાયમિથાઇલ હું નામ સાથે 1 2 3 6 કાર્બન છે તો કે હેક્સ થ્રી ફોર ડાયમિથાઇલ હેક્સ 3 8 સેમ બધું નામ આ અહીંયા શબ્દ કયો આવી જાય ટ્રાન્સ 3 4 ડાય મિથાઇલ એક્સ 3 ઈ વાત થઈ ગઈ આ હતી આલ્કેમી સમઘટકનું એક સામાન્ય ઉદાહરણ અને વ્યવસ્થિત સ્ક્રીનશોટ તમે લઈ લો હવે વધુ અગત્યનો પોઈન્ટ છે આપણો આલ્કીનની બનાવટ આલ્કીનની ઘણી બધી બનાવટો છે આપણે અભ્યાસ કરવાનો બસ એના ઉપર ફોકસ કરે કોઈ એક બનાવટ તો આપણે આવડવી જોઈએ બીજી બનાવટોમાં વધુ ઊંડા ન ઉતરીએ તો ચાલે પણ એક બનાવટ તો આપણને આવડવી જ જોઈએ કોઈ પણ એક જેટલી ભણશું એમાંથી બનાવટ
अल्किनी बनावट। तो अल्काइन संयोजनों माथी अल्किन बनावट, पहली बनावट क्या है नंबर 200 ऑप्शन में भाई, अल्काइन संयोजनों माथी अल्किन बनाओ। केमाथी तो अल्काइन से अल्काइन એટલે क्या મેં તમને કીધું હતું કાર્બન કાર્બન વચ્ચે क्यों બંધાયેલો હોય ટ્રિપલ બોન્ડ એને क्यों કહેવાય તો કે ભાઈ અલ્કાઈન क्यों કહેવાય તો કે અલ્કાઈન તરીકે ઓળખવામાં આવે છે કોની વચ્ચે તો કે ભાઈ કાર્બન કાર્બન વચ્ચે क्यों બંધાયેલો હોય તો કે ભાઈ ટ્રિપલ બોન્ડ આવેલો હોય તો એવા સંયોજનોને કયા સંયોજનો કહેવાય તો કે ભાઈ અલ્કાઈન સંયોજનો તરીકે ઓળખીએ છીએ તો આવા अल्काइन संयोजनों माथी आपणे शुं बनावानो छे तो के अल्किन बनावानो छे। तो बहुत सिंपल वस्तु है, ट्रिपल बॉन्ड तोड़ो एटले शुं बनी जाए अल्किन, वधु पड़तो ताकत वापरी दियो तो शुं बनी जाए अल्किन, एटले ध्यान अल्किन तो ध्यान राखवी पड़े आ प्रक्रिया कई रीत होय जरा जोय लईए। तो के अल्काइन नी कोनी तो के भाई अल्काइन नी गणतरी पूर्वक ना हाइड्रोजन वायु साथ गणतरी पूर्वक ना डायहाइड्रोजन वायु साथ गणतरी पूर्वक ना शु काम तो तुम बधाय उमेरी दो तो तणे बंध थी गया सिंगल बंध जरे तो अल्केन थी जाए। आपणे अल्केन नथी बनावानो, शुं छे अल्किन, शुं बनावानो छे अल्किन। तो अल्काइन गणतरी पूर्वक ना डायहाइड्रोजन साथ कैलेडीकृत चारकोल निष्क्रिय करव पड़े, निष्क्रिय कही चारकोल के पदार्थ क्विनोलिन जेवा झेरी पदार्थ की हुं करवामां आवे तो के निष्क्रिय। आखा से अदराजो आ पेलेडीकृत चारकोल ने हुं करवामां आवे तो के भाई निष्क्रिय करवामां आवे, हुं करवामां आवे तो के भाई निष्क्रिय करवामां आवे। कोनी मदद थी निष्क्रिय करवामां आवे तो के भाई सल्फर ना संयोजन, कोना तो के सल्फर ना संयोजन अथवा तो कोण तो के क्विनोलिन, कौन तो के क्विनोलिन जेवा झेरी पदार्थ की हाजरी में हुं करवामां आवे तो के भाई निष्क्रिय करवामां आवे छे। निष्क्रिय करी आंशिक, संपूर्ण नहीं पण के आंशिक, संपूर्ण नहीं, संपूर्ण थाय तो अल्केन बने, हुं थाय अल्केन बने, आपणे हुं करवानुं छे आंशिक, आंशिक रिडक्शन करी, निष्क्रिय करी आंशिक रिडक्शन करवाथी आपणे हुं मळे पेलेडीकृत चारकोल, कोण तो के पेलेडीकृत चारकोल के जे निष्क्रिय बैठो एने शुं कहेवाय तो के भाई लीलाल उद्दीपक, शुं कहेवाय लीलाल उद्दीपक तरीके ओळखवामां आवे। शब्द आ एक नवो छे पण आपणे याद राखवानो छे, खास याद राखजो। जो आंशिक रीते निष्क्रिय करे पेलेडीकृत चारकोल ने हुं कहेवाय लिंडलार उद्दीपक, लिंडलार उद्दीपक कहे छे, हुं कहेवाय लिंडलार उद्दीपक कहे छे। आज के जे अल्किन बने अहीं बनतो अल्किन
શીશ પ્રકારનો અને જે શીશ અને ટ્રાન્સફર તમને કહેવાય તે મેં તમને આ વાત કરી બીજી જોઈએ ક્લિયર બાકું કઈ છે તો કે આલકાઈન શું છે આલકાઈન અને ડાયહાઇડ્રોજન સાથે તે એકૂટ પ્રજા પણની હાજરીમાં હું કરો તો કે પ્રક્રિયા કરો તો શું બનશે તમને લોકોને આહોમીનો સીસ આલકી મુંબઈનો સીસ આલકી હવે મગજમાં પ્રશ્ન ઉભો થાય સાહેબ ટ્રાન્સ આલકીન આલકીન કઈ આક્યુઆલ્કીન મહિનો સીસ આલ્કીન ટ્રાન્સ આલ્કીન આના પછી કહું તમને પેલા સીસ આલ્કીન ફરી એકવાર આલ્કાઇન કોની આલ્કાઇન ગણતરી પૂર્વકના હાઇડ્રોજન વાયુ સાથે કે બાદ તો ગણતરી ચોક્કસ નક્કી કરો વધારે પ્રમાણ મેળવશો તો તણી બનતોડ નાખીને આલ્કેન બનાવે આલ્કીન બને નહીં ગણતરી પૂર્વકના હાઇડ્રોજન સાથે પેલેટીકૃત ચાર્કોલ પેલેટીકૃત ચાર્કોલ પ્રમાણમાં સક્રિય હોય કે જેમ સલ્ફરના સંયોજન અથવા તો ક્વિનોલિન જેવા ઝેરી પદાર્થ શું કરવામાં આવે તો કે ભાઈ નિષ્ક્રિય કરવામાં આવે નિષ્ક્રિય કરીને આંશિક રિડક્શન કરો તમે એટલે આપણને શું મળે આલ્કીન મળે આ જે પેલેટીકૃત ચાર્કોલ નિષ્ક્રિય છો એને ક્યાં નામ ઓળખીએ આપણે તો કે ભાઈ લિન્ડલાર ઉદ્દીપક ક્યાં નામ ઓળખીએ તો કે ભાઈ લિન્ડલાર ઉદ્દીપક ના નામે ઓળખવામાં આવે છે અને ફરી વગર નામ થોડું અઘરું પસંદથી હોય આપણી ભાષામાં કહીએ તો પણ ખરેખર જે તે વૈજ્ઞાનિક અથવા જે તે સ્થિતિ ઉપરથી નામ રાખેલા હોય આ ઉદ્દીપકની તરીકે કામ કરે છે પ્રક્રિયા પ્રમાણમાં કેવી બનાવે તો કે ભાઈ ઝડપી બનાવે અહીંયા જે આલ્કીન મળશે કેવા પ્રકારનો મળશે સ્ટીસ કેવા પ્રકારનો મળશે સ્ટીસ પ્રકારનો હવે વાત આવે ટ્રાન્સ આલ્કીન મળવાની કોની વાત આવે આપણી તો કે ભાઈ ટ્રાન્સ આલ્કીન કઈ રીતે મળે એ જોઈ લઈએ આપણે હવે આલ્કાઇન સંયોજન ટ્રાન્સ આલ્કીન માટે એના માટે શું કરવાનું તો કે ભાઈ આલ્કાઇન સંયોજન પ્રવાહી NH3 માં આલ્કાઇન સંયોજન પ્રવાહી NH3 માં રહેલા સોડિયમ એટલે કે Na સાથે રિડક્શન થવાથી ટ્રાન્સ આલ્કીન મળે હું મળે ટ્રાન્સ આલ્કીન મળે છે સેમ આ જ વસ્તુ બધી નવી કાંઈ થશે નહીં આરએસ વત્તા H2 કોની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે આપણે લોકોએ તો કે ભાઈ પ્રવાહી NH3 હાજરીમાં કોની સાથે પ્રક્રિયા કરો તમે લોકો તો કે ભાઈ સોડિયમની સાથે કોની સાથે સોડિયમ સાથે પ્રક્રિયા કરો એટલે શું થાય તો જોવા આરએસ આર H3 આ ઉપર લખો તો નાની નીચે લખો કોઈ ખોટું પડે નહીં આવું બેનો ઘટક તો કે ભાઈ ટ્રાન્સ આલ્કીન શું મેળવ આપણને ટ્રાન્સ આલ્કીન મળે છે તો આમ આ રીતે સીસ અને ટ્રાન્સ અલગ અલગ આલ્કીન તમે મેળવી શકો આ હતી આલ્કાઇનમાંથી આલ્કીન બનાવવાની પદ્ધતિ હવે બીજી પદ્ધતિઓ છે તે આપણે આના પછીના લેક્ચરમાં વ્યાસ કરીશું